ડિસેમ્બરના રોજ વિશ્વ એઇડ્સ દિવસ છે. ગુજરાતમાં અંદાજે 97,000 દર્દીઓ એઇડ્સના છે, જેમાં સુરતમાં જ 10-12,000 દર્દીઓ છે. એઇડ્સના દર્દીઓ સાથે હજુ પણ આભેડછેડ જેવો વ્યવહાર થતો હોય છે, લોકો તેમનાથી દૂર રહેતા હોય છે. ત્યારે આ વખતે એઇડ્સ GSNP દ્વારા HIV સાથે જીવતા સમુદાયના લોકો માટે સંગાથે ભોજનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ દક્ષા પટેલ છે. ગુજરાત સ્ટેટ નેટવર્ક ઓફ પીપલ લિવિંગ વિથ HIV, જે GSNP પ્લસ HIV પોઝિટિવ લોકોનું રાજ્યકક્ષાનું સંગઠન છે, એની હું મંત્રી છું. મારી સાથે ડૉક્ટર સોંદરવા સાહેબ SMC STD કેર પ્રોજેક્ટમાંથી છે, અને ડૉક્ટર ધવલ સાહેબ જે ડિસ્ટ્રિક્ટ એઇડ્સ પ્રિવેન્શન કંટ્રોલ યુનિટમાંથી છે. વિશ્વ એઇડ્સ દિન નિમિત્તે સુરત શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થનાર છે, જેમાં આવતીકાલે સાંજે 30 નવેમ્બરે શ્રી કુમારભાઈ કાનાણી આપણા રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી સાથે HIV પોઝિટિવ સમુદાયનું એક સ્નેહ ભોજનનું આયોજન છે, અને 1 ડિસેમ્બરે કુમારભાઈ કાનાણીનો જન્મદિવસ પણ છે. એટલે આ બંને શુભ દિનના પૂર્વ સંધ્યાએ આપણે આ કાર્યક્રમ રાખ્યો છે. એની સાથે કાલે સાંજે વિવિધ કાર્યસ્થળ ઉપર HIV પોઝિટિવ લોકોનો સ્વીકાર વધે, HIV ટેસ્ટિંગ વધે, અને એક એમનો કાર્યસ્થળ ઉપર એક સાનુકૂળ વાતાવરણનું નિર્માણ થાય એવા ઉમદા હેતુથી આપણે અલગ અલગ જે આપણા મહાનુભાવો છે, જે અગ્રણીઓ છે સુરત શહેરમાં જે વ્યવસાયલક્ષી, તો એમના સારા એવા મેસેજની સાથે આપણે એમના પોસ્ટર વિમોચનનું કાર્યક્રમ પણ ગોઠવ્યો છે. એની સાથે જે સમુદાય, જે 25 જિલ્લામાંથી સમુદાયના પ્રતિનિધિઓ પણ આવવાના છે, એમનું પણ એક સન્માન આપણે કરનાર છીએ. કારણ કે ગુજરાત રાજ્યમાં HIV પોઝિટિવ લોકો દ્વારા કેર સપોર્ટ અને ટ્રીટમેન્ટની સાથે જોડવા માટે HIV પોઝિટિવ સમુદાય દ્વારા ઘણી કામગીરી થઈ છે, તેમનું પણ સન્માન થનાર છે. 1 ડિસેમ્બરે વિશ્વ એઇડ્સ દિનના દિવસે સવારે 10 વાગે સુરત રેલવે સ્ટેશનથી અમીશા હોટલ અને ત્યારથી આયુર્વેદિક કોલેજ થઈને ફરીથી રેલવે સ્ટેશન સુધી એક જનજાગૃતિ હેતુ આપણે રેલીનું આયોજન છે, જે સુરત મહાનગરપાલિકાના નેતૃત્વમાં અને તમામ સુરતની સંસ્થાઓ, HIV પોઝિટિવ સમુદાય અને ડિસ્ટ્રિક્ટ એઇડ્સ પ્રિવેન્શન કંટ્રોલ યુનિટના સંયુક્ત ઉપક્રમે થનાર છે. અને આ કાર્યક્રમ દ્વારા, રેલી દ્વારા, જે પણ સમાજમાં અને જે સુરત શહેરમાં HIV પોઝિટિવ HIV માટે એક મેસેજ પહોંચે અને વધુને વધુ લોકો જાગૃત બને, એની માટે આ કાર્યક્રમોનું આયોજન છે. આ વખતે ગુજરાત રાજ્ય સરકારનો જે વિશ્વ એઇડ્સ દિનનો જે રાજ્યકક્ષાનો કાર્યક્રમ
રાજકોટ શહેરમાં રાખવામાં આવ્યો છે, જેમાં સુરત શહેરમાં કામ કરતી સંસ્થાઓને સારી કામગીરી માટે 5 એવોર્ડ એનાયત થનાર છે. સાથોસાથ જે આપણું ડિસ્ટ્રિક્ટ એઇડ્સ પ્રિવેન્શન કંટ્રોલ યુનિટ છે, એમની પણ શ્રેષ્ઠ કામગીરી માટે એમને પણ એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે. એઆરટી સેન્ટર સ્મીમેર મેડિકલ કોલેજ અને એઆરટી સેન્ટર રિલાયન્સ હઝીરા એને પણ શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ એનાયત થનાર છે.